अमारी चैनल ने सब्सक्राइब करो जेथी अमारा नवा वीडियो तमारा यूट्यूब चैनल पर बतावशे। आगळना वीडियो नी लिंक नीचे डिस्क्रिप्शन बॉक्स में आपेली छे। नमस्कार विद्यार्थी मित्रों, तो आज आपणे धोरण 5 नू इंग्लिश एमा यूनिट नंबर 2 4 5 अने 6 विषय अभ्यास करीशुं। मित्रों, ते पहला आपणे यूनिट नंबर 1 1 2 3 भणी चूकेला छीए, बराबर। तेमा आपणे जे पाठ्यपुस्तक छे एना पण प्रश्नना जवाब सॉल्व करेला छे अने स्वाध्याय पोथीनुं पण तमने सॉल्यूशन आपेलुं छे। अने एमा जे पण कई राइम अथवा तो जे पण कई वाक्यो होय तेनी पण खूब सरस रीते माहिती आपेली छे, तो तमे ए अमारी चेनल पर जई डिस्क्रिप्शन बॉक्स में लिंक जोई शको छो। हवे आज आपणे जोईशुं एक्टिविटी 1 यूनिट नंबर 2। एक्टिविटी 1 एमा आपणने एक्टिविटी 1 में एक राइम आपेली छे, बराबर छे। हवे आपणे राइम चालू करीशुं। अहींया आपणने एवुं कहे छे के वेर इज थंकिंग, वेर इज थंकिंग, थम थम एटले शुं थशे, अंगूठो। वेर वेर एटले क्या अने इज एटले छे, એટલે એવું કહેવામાં આવે છે કે વેર ઇઝ અ થમકિન, અંગૂઠો ક્યાં છે। મિત્રો, આ રાઈમમાં આપણને આ આપણા જે હાથની 5 આંગળીઓ આવેલી છે એના વિશે વાત કરવામાં આવે છે। તો પહેલું આપણને કહે છે કે વેર ઇઝ અ થમકિન, અંગૂઠો ક્યાં છે। આપણે જ્યારે કોઈ સામેવાળી વ્યક્તિને પ્રશ્ન પૂછતા હોય છે ત્યારે આપણે ઇંગ્લિશમાં વેર કરીને જ આપણે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ। તો એવું કહે છે કે હિયર આઈ એમ, હિયર હિયર એટલે અહીં, આઈ એટલે હું અને એમ એટલે છું, હું અહીં છું। હાઉ આર યુ ટુડે શર, શું પૂછે છે કે હાઉ, હાઉ એટલે કેમ, હાઉ એટલે કેમ, આર એટલે છો, યુ એટલે તમે, ટુડે ટુડે એટલે આજે, સર સર એટલે સરસ થશે। એટલે એવું પૂછે છે કે તમે કેમ છો સર, આજે તમે કેમ છો, બરાબર। વેરી વેલ થેન્ક યુ, વેરી વેરી એટલે ખૂબ, વેલ એટલે મજામાં, થેન્ક યુ, થેન્ક યુ ક્યારે આપણે બોલીએ છીએ કે એક સામેવાળી વ્યક્તિ આપણી જો કોઈ મદદ કરે ત્યારે આપણે તેનો આભાર વ્યક્ત કરવા માટે થેન્ક યુ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। એટલે થેન્ક યુનો મતલબ થશે આભાર। એટલે આપણને આ રીતે આપ્યું કે વેર ઇઝ અ થમકિંગ, એટલે અંગૂઠો ક્યાં છે। પછી કહે છે તે સામેવાળી વ્યક્તિને કે હિયર આઈ એમ, એટલે કે હું અહીંયા છું। હાઉ આર યુ ટુડે શર, આજે તમે કેમ છો। વેરી વેલ થેન્ક યુ, એટલે કે હું ખૂબ મજામાં છું, તમારો આભાર। વેર ઇઝ અ પોઇન્ટર, જુઓ પોઇન્ટર, આપણે આ જે હાથની બીજી આંગળી છે આ પહેલા, દેખો આપણો જે આ હાથ છે એમાં થમકિનની વાત તો આપણે આગળ કરી ચૂક્યા, બરાબર। હવે આવે છે પોઇન્ટર, પોઇન્ટર એટલે આ બીજી આંગળી થશે, બરાબર। આપણે જ્યારે કોઈ કામ કરતા હોઈએ છીએ લેપટોપ પર મોબાઈલ પર ત્યારે આપણે આ આંગળીઓનો અથવા તો આપણે કોઈ સામેવાળી વ્યક્તિને બતાવી હોય અથવા તો કોઈ ઈશારો કરવો હોય તો આપણે આ આંગળીથી જ ઈશારો કરીએ છીએ, બરાબર। એટલે આને આ કવિતામાં પોઇન્ટર નામ આપેલું છે। એટલે અહીંયા પૂછે છે કે વેર ઇઝ અ પોઇન્ટર, એટલે પોઇન્ટર, વેર એટલે ક્યાં, પોઈન્ટ પોઈન્ટર એટલે કે વચ્ચેવાળી આંગળી, સોરી આંગળી, પોઈન્ટર આંગળી આપણે લખીશું, પોઈન્ટર આંગળી। હિયર આઈ એમ, હિયર એટલે કે અહીં, આઈ એટલે હું અને એમ એટલે છું, હું અહીંયા છું, બરાબર। હાઉ આર યુ ટુડે શર, હાઉ એટલે આગળ કીધું, તમે આજે કેમ છો, બરાબર। વેરી વેલ એન્ડ થેન્ક યુ, આપણે અહીંયા વેરી વેલ એન્ડ થેન્ક યુનો જે ઉચ્ચાર છે એ આપણે કરેલું છે, વેરી વેલ થેન્ક યુ એટલે કે હું મજામાં છું। અહીંયા છે વેર ઇઝ અ ટોલ મેન, ટોલ એટલે
ઊંચું થશે, ટોલ એટલે શું થશે, ઊંચું. એટલે હવે આપણી જે આ કવિતા છે એની અંદર ટોલમેન, ટોલમેન એટલે ઊંચી આંગળી. જુઓ, આપણે પહેલા થમકીની વાત કરી દીધી, ત્યારબાદ પોઈન્ટરની વાત કરી દીધી ને હવે આવી ટોલમેન. આપણી જે આ પાંચ આંગળીઓ છે એમાં જે આ વચ્ચેવાળી આંગળી છે એને ટોલમેન નામ આપવામાં આવ્યું છે. કેમ કેમ તો આ પાંચે આંગળીઓ કરતાં આ આંગળી કેવી છે, ઊંચી છે, એટલા માટે એનું નામ ટોલમેન આપવામાં આવ્યું છે. કે વેર ઇઝ ધ ટોલમેન, એટલે કે આ ટોલમેન ક્યાં છે. તો હિયર આઈ એમ એટલે કે હું અહીંયા છું. હાઉ આર યુ ટુડે શર, હાઉ એટલે કેમ, આર એટલે છો, યુ એટલે તમે, ટુડે એટલે આજે, અને સર એટલે સર, બરાબર, અથવા તો સાહેબ એમ કહી શકીએ. તો હાઉ આર યુ ટુડે શર એટલે કે આજે તમે કેમ છો શર. તો બીજી લીટીમાં આપણને કહી છે કે વેરી વેલ થેન્ક યુ, વેરી વેલ એટલે કે ખૂબ મજામાં, વેરી એટલે ખૂબ અને વેલ એટલે મજામાં. થેન્ક યુ, થેન્ક યુ એટલે આભાર. ખૂબ મજામાં, તમારો આભાર. વેર ઇઝ અ રિંગમેન, જુઓ ફરી આપણને એક શબ્દ માટે અહીંયા આપેલું છે કે રિંગમેન. આપણે પહેલાં થમકીન વિશે વાત કરી, ત્યારબાદ પોઈન્ટર વિશે વાત કરી, અને ત્યારબાદ આપણે શેના વિશે વાત કરી, ટોલમેન. હવે શેના વિશે વાત કરવામાં આવે છે, રિંગમેન. કઈ આ રિંગમેન, ખાસ કરીને છોકરીઓને તો ખાસ ખબર હશે કે આપણે જ્યારે કોઈ ફેસ્ટિવલમાં જઈએ અથવા તો એંગેજની જ્યારે રિંગ પહેરીએ છીએ તો આપણે આ જ હાથમાં પહેરતા હોઈએ છીએ. છોકરીઓ ખાસ આપણે રિંગ કઈ આંગળીમાં પહેરીએ છીએ કે જે નાની આંગળી આવે એની બાજુવાળી રિંગમાં, અહીંયા બીજી આંગળીમાં પહેરીએ છીએ, બરાબર, છેલ્લેથી બીજી આંગળીમાં પહેરીએ છીએ. એટલે અહીંયા આ જે આંગળી છે એના વિશે વાત કરવામાં આવી છે, રિંગમેન. એટલે વેર ઇઝ અ રિંગમેન, વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, ને રિંગમેન એટલે કે વીંટીવાળી આંગળી. રિંગ એટલે વીંટી થશે, રિંગ એટલે વીંટી, એટલે વીંટીવાળી આંગળી ક્યાં છે. તો હિયર આઈ એમ, હિયર એટલે કે અહીં, આઈ એટલે હું અને એમ એટલે છું, હું અહીં છું. હાઉ આર યુ ટુડે શર, હાઉ, હાઉ એટલે કેમ, આર એટલે છો, યુ એટલે તમે, ટુડે એટલે આજે, સર એટલે સાહેબ અથવા તો શર. તમે કેમ, આજે તમે કેમ છો. વેરી વેલ થેન્ક યુ, બરાબર, વેરી એટલે ખૂબ, વેલ એટલે મજામાં, થેન્ક યુ એટલે આભાર, કે ખૂબ મજામાં છું, તમારો આભાર. હવે વેર ઇઝ અ પિંકી, જુઓ હવે કોના વિશે વાત કરવામાં આવી છે, પિંકી. તમને ફરી સમજાવવા માટે કહી દઉં, થમકીન આપણે વાત કરી ગયા, ત્યારબાદ પોઈન્ટર એ પણ વાત કરી ગયા, ત્યારબાદ ટોલમેન એટલે કે ઊંચી આંગળી, બરાબર, પછી આવી રિંગમેન, અને હવે શું કહે છે, પિંકી. તમે આપણી જે આ હાથ છે એમાં સૌથી નાની કઈ છે, આ નાની છે, બરાબર, એટલે આ જે છેલ્લા નંબરની આંગળી છે જે પાંચે આંગળીઓ કરતાં નાની છે એના માટે પિંકી શબ્દ વાપરવામાં આવેલો છે, બરાબર. એટલે અહીંયા કહે છે કે વેર ઇઝ અ પિંકી, વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, અને પિંકી એટલે પિંકી, આ સાથે આપણે નાની આંગળી પણ લખી શકીએ, એટલે પિંકી ક્યાં છે. હિયર આઈ એમ, હિયર એટલે અહીં, આઈ એટલે હું અને એમ એટલે છું, હું અહીં છું. હાઉ આર યુ ટુડે મેમ, બરાબર, શું કહે છે, હાઉ, હાઉ એટલે કેમ, આર એટલે છો, યુ એટલે તમે, ટુડે એટલે આજે, અને મેમ એટલે મેડમ આપણે કહી શકીએ અથવા તો બેન. તો તમે આજે કેમ છો મેડમ, એવું પૂછે છે, બરાબર. જુઓ મેડમ શબ્દ પણ પિંકી જે છે એટલા માટે જ આપવામાં આવ્યો છે. વેરી વેલ થેન્ક યુ, વેરી, વેરી એટલે ખૂબ, વેલ એટલે મજામાં, થેન્ક યુ, થેન્ક યુ એટલે આભાર. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે આ રાઇમ ગાધી
એ આ રાઇમમાં સૌપ્રથમ થંબકિનની વાત કરવામાં આવી એટલે અંગૂઠાની વાત કરવામાં આવી, ત્યારબાદ કરવામાં આવી પોઈન્ટર એટલે અંગૂઠાની બાજુવાળી જે આંગળી હોય છે જેના દ્વારા આપણે ઈશારો પણ કરી શકીએ છીએ અથવા તો કોઈ પણ દિશા બતાવી શકીએ છીએ. ત્યારબાદ આવી ટોલમેન, ટોલ એટલે ઊંચું, બરાબર, એટલે આપણી જે આ હાથની પાંચ આંગળીઓ છે એમાંથી જે આ ટોલમેન એટલે ટોલ એટલે ઊંચું, અને આપણે આ જે હાથ છે એમાંથી સૌથી આ ઊંચી આંગળી તો આ જ છે ને, એટલા માટે એને ટોલમેન નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ રિંગમેન, આપણે છોકરીઓ ખાસ આપણે આ આંગળી ઉપર રિંગ પહેરતા હોઈએ છીએ એટલા માટે એને રિંગમેન નામ આપવામાં આવ્યું છે. અને આપણો જે આ હાથ છે એમાં સૌથી નાની આંગળી છે, બરાબર, છેલ્લી આંગળી, એને પિંકી નામ આપવામાં આવ્યું છે. એટલે આપણી જે આ વાત રાઇમ છે એની અંદર આપણા હાથની આંગળીઓ વિશે વાત કરવામાં આવી હશે. થેન્ક યુ.